જોઈ રહ્યા છો ચોવીસ અને સૌ પ્રથમ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી થોડીવારમાં જ વિધાનસભાની છ બેઠક પર પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ પર લગાવવા રહી છે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણીમાંથી બે બેઠકો પર ભાજપના ઉમેદવારોને લઈને ટોકડું ગુજવાયું છે આ બંને બેઠક છે થરાદ અને અમરાઈવાડી બેઠક થરાદ બેઠક પર પરબત પટેલના મોટા પુત્ર શૈલેષ પટેલ અને પૂર્વ મંત્રી શંકર ચૌધરીને લઈને કોકડું ગૂચવાયું છે તો અમદાવાદની અમરાઈવાડી બેઠક પર કડવા અને લેવવા પાટીદારને લઈને ટિકિટનું કોકડું ગૂચવાયું છે કડવા પટેલ ઉમેદવારને પસંદ કરવાના થાય તો પ્રવિણ પટેલ કે જે અમદાવાદ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા તેમનું નામ પસંદ થઈ શકે છે તો અમરાઈવાડીમાં કડવાને અને લેવવા પટેલ વચ્ચે કોકડું ગૂંચવાયેલું છે અને જે રીતે આ બે બેઠક પર કોકડું ગૂચવાયેલું છે થોડી જ વારમાં નામો ફાઇનલ થઈ જશે તો લેવવા પટેલ ઉમેદવારની પસંદગી કરવાની થાય તો રમેશ કાંટાવાળા અથવા મહેશ પટેલની પસંદગી થઈ શકે છે રમેશ કાંટાવાળા લેવા પાટીદાર છે અને મહેશ પટેલ કડવા પાટીદાર છે તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી પાસેથી બ્રિજેશ જે રીતે થોડી જ વારમાં ભાજપ પોતાના નામો જે છે તે જાહેર કરી શકે છે પણ બે બેઠકો પર જે રીતે કોકળું ગૂંચવાયેલું છે અને થરાદ બેઠકની ખાસ કરીને વાત કરીએ તો થરાદ બેઠક પર જે પ્રકારે નામ ફાઇનલ માનવામાં આવતું હતું શંકર ચૌધરીનું પણ હવે તેમનું નામ અને સાથે જ જે પૂર્વ મંત્રી શંકર ચૌધરી રહી ચૂક્યા છે પણ શૈલેષ પટેલ જે છે તેમનું પણ નામ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે શું હતું માહિતી આ રીતે વાત કરવામાં આવે મિથુન તો બે બેઠકોને લઈને ભાજપમાં હાલ કચમકશ ચાલી રહી છે તમામ બાકીની ચાર બેઠકો ઉપર નામ લગભગ લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યા છે બપોરે જે બત્રીસ નામોની જાહેરાત થઈ તેની સાથે ગુજરાતના નામોની પણ જાહેરાત થવાની હતી પરંતુ આ બે બેઠકોના કારણે આ નામો જાહેર થઈ શક્યા નથી થોડી વારની અંદર જે છે આ નામો ઉપર સ્પષ્ટ થવાની સાથે જ નામો જાહેર કરવામાં આવશે પણ કેટલો સમય લાગશે તેના ઉપર એક મોટો સવાલ છે આજ રાત સુધીમાં તમામ નામોની જાહેરાત ચોક્કસપણે થઈ જવાની છે કારણ કે આવતીકાલે ફોર્મ ભરવાના છે એટલે તે પહેલાં તો નામોની જાહેરાત થઈ જશે પણ જે વિલંબનું મુખ્ય કારણ છે તે મુખ્ય કારણ જે બતાવ્યું છે વિલંબનું કારણ છે બે બેઠકો ઉપર કશમકશ ચાલી રહી છે થરાદ બેઠક ઉપર શૈલેષ પટેલનું નામ જે છે પહેલેથી સૌથી અગ્રેસર હતું કારણ કે સાંસદના તેઓ પુત્ર છે અને જ્યારે પરબત પટેલે ધારાસભામાંથી સાંસદમાં જવાની માંગણી સ્વીકારી પાર્ટીની તે સમયથી નિશ્ચિત માનવામાં આવતું હતું કે થરાદ બેઠક ઉપર શૈલેષ પટેલને ટિકિટ આપવામાં આવશે છેલ્લી ઘડી સુધી તે જ વાત હતી પણ છેલ્લા જે ગણતરીના કલાકોની અંદર જે વાત ફેરવાય છે શંકર ચૌધરીએ પણ એની જોર આ બેઠક માટે લગાવ્યું છે તમામ જગ્યાએ વાત થઈ રહી છે કે સ્થાનિક ઉમેદવાર આવે સ્થાનિક ઉમેદવારની માંગ લોકો કરી રહ્યા છે ભાજપના સ્થાનિક લોકો પણ સ્થાનિક ઉમેદવારની માંગ કરી છે ખુદ સાંસદે પણ કહ્યું કે સ્થાનિક ધારાસભ્ય આવે જેથી કરીને લોકોને સરળતા રહે આ પ્રકારની વાત કરવામાં આવી હવે એ નક્કી કરવાનું છે કે સ્થાનિક ઉમેદવાર આપવો કે પછી કદાવર ચહેરો ઉતારવો આ બંને વચ્ચેની પાર્ટીની પસંદગી છે અને તેને લઈને આ છેલ્લી કચમકશ ચાલી રહી છે લગભગ લગભગ છેલ્લે સુધી એ વાત નિશ્ચિત હતી કે શૈલેષ પટેલ જ અહીંયાથી ઉમેદવાર હશે પણ તેમ છતાં આ છેલ્લી ઘડીને જે વિલંબ થઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ એ જ છે કે શંકર ચૌધરીની દાવેદારીના કારણે આ વિલંબ સર્જાયો છે બંનેમાંથી એક નામ ઉપર જેવી સ્પષ્ટતા થશે તે સાથે તમામ નામોની જાહેરાત થઈ જશે બીજી જે વાત છે અમરાઈવાડીની અમદાવાદની અમરાઈવાડી બેઠક છે તેના ઉપર કડવા અને લેવા પાટીદારની વચ્ચે પાર્ટી જે છે પેચ ફસાયેલો છે કડવા પાટીદાર સ્વાભાવિક રીતે ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે ત્યારે તેમની અંદર સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પ્રવીણ પટેલ કે જો લાંબા સમયથી કોર્પોરેટર પણ છે સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે તેમના નામ ઉપર જે છે મોર લાગી શકે છે લેવા પટેલની અંદર જ્યાં સુધી વાત છે રમેશ કાટાવાળા અને જે જે મહેશ મહેશ પટેલ પટેલ પણ કોર્પોરેટર છે છે આ બંનેમાંથી એક નામ સંભવિત રીતે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે પાર્ટી હંમેશા જ્ઞાતિ જાતિ સમીકરણોના આધારે જે છે ઉમેદવાર નક્કી કરતી હોય છે અને તેની અંદર તમામ પ્રાથમિકતાઓ પાર્ટી રહેતી હોય છે અમદાવાદની અમરેડી બેઠક એવી બેઠક છે કે ભાજપ કોઈને પણ ટિકિટ આપશે તે આરામથી ત્યાં જીતી જશે પણ તેમ છતાં ભાજપ દ્વારા તમામ સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે કડવા અને લેવા પાટીદારના કોમ્બિનેશનની તમામ ચર્ચાઓ થઈ જે તમામ મુદ્દાઓ થયા રમેશ કાટાવાડાનું જ્યાં સુધી નામ છે ત્યાં સુધી એવું મનાઈ રહ્યું છે કે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના તેઓ નિકટના છે અને તેના કારણે તેમને ટિકિટ મળે તેવી સંભાવનાઓ સૌથી વધુ રહેલી છે પણ તેમ છતાં જો પાર્ટીને કડવા પાટીદાર ઉમેદવાર પસંદ કરવાનો આવે છે જે સમીકરણોના આધારે તો પ્રવીણ પટેલ જે સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હતા તેમનું નામ જે છે ત્યાં સૌથી આગળ ચાલી રહ્યું છે તે જાહેર થઈ શકે છે આ બે બેઠક છે થરાદ અને અમરાઈવાડી જેના કારણે આ તમામ નામો હાલ પૂરતા જે છે અટવાયેલા છે બપોરે જ આ નામોની જાહેરાત થઈ જવી જોઈતી હતી કારણ કે જે રીતે છાસઠ વિધાનસભાઓની પેટા ચૂંટણી છે જેના માટે આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે બત્રીસ નામો ભાજપે જાહેર કરી દીધા છે ગુજરાતના છ સહિત હજુ પણ બાકીના જે નામો છે તે બાકી છે ચોત્રીસ નામો તો આ નામો જે છે ક્યારે જાહેર થઈ જેના ઉપર સૌની નજર છે હાલ જે છે હરિયાણા અને મહારાષ્ટ્રને લઈને કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે અમિત શાહ પીએમ મોદી અને ચૂંટણી સમિતિના તમામ સભ્યો પણ બેઠકની અંદર હાજર છે પ્રભારી ઉપેલા યાદવ પણ હાજર છે તમામ જે ગુજરાતના બે નામોની જે વાત છે આ બે બેઠકોની એ નામો સ્પષ્ટતા ગુજરાત તમામ છ નામો જાહેર કરી દેવામાં આવશે બાયડ અને રાધનપુર આ બંને બેઠકો પર પૂર્વ ધારાસભ્યોને ટિકિટ આપવાનું નિશ્ચિત છે અલ્પેશ ઠાકોર રાધનપુરથી લડશે તો બાયડની અંદરથી ધવલસિંહ ઝાલા લડશે એટલે કહી શકાય ભાજપના આ જે બે બેઠક છે સૌથી મહત્વની થરાદ અને અમરાઈવાડી આ બંને બેઠકોના કારણે હાલ કુકડું ગૂંચવાયેલું છે જોકે શક્યતા એ પણ રહેલી છે કે ગમે ત્યારે ભાજપ આ નામો જાહેર કરી શકે છે પણ જ્યાં સુધી તમામ લોકોને સાથે લઈને ચાલવામાં ન આવે ભાજપમાં એક સિસ્ટમ રહી છે તમામ લોકોને સાથે લઈને ચાલવાની અને એટલા માટે આ થોડું વિલંબ થઈ રહ્યું છે અને આજ સાંજ સુધીમાં આ તમામ નામોની જાહેરાત થઈ જશે જી જી જે બિલકુલ એવું જો માનવામાં આવે કે અમરાઈવાડી બેઠક પરથી કોઈ પણ નવો વ્યક્તિ પણ ઉભો રહે તો પણ જે જીતી જશે તો પછી આ જે નામોને લઈને આટલું કોકડું કેમ ગૂંચવાયેલું છે લેવા પટેલ અને જે રીતે આ જે નામો આટલા બધા સામે આવ્યા છે ચાલીસ જેટલા નામો પણ સામે આવ્યા હતા ત્યારે આટલી બધી વાર અમરાઈવાડી માટે કેમ લાગી રહી છે મિથુન જે રીતની વાત કરવામાં આવે તો અમરેવાડી બેઠક ભાજપની સૌથી સિક્યોર બેઠકોમાંની એક છે હંમેશા એવું મનાય છે કે શહેરની કોઈ પણ બેઠક હોય ત્યાં ભાજપ માટે જીતવી કોઈ પણ રીતે મુશ્કેલ નથી રહેતી પણ તેમ છતાં આ બેઠકને લઈને જે પ્રમાણેનું અસમંજસ રહ્યું છે ભાજપની અંદર કોઈ એક નામ નિશ્ચિત નથી થઈ રહ્યું તે તમામ લોકો માટે એક ચર્ચાનો વિષય છે ખુદ ભાજપના કાર્યકરો પણ માની રહ્યા છે કે શા માટે આટલી ચર્ચાઓ આ બેઠક ઉપર થઈ રહી છે જ્યારે પાર્ટી ત્યાંથી કોઈને પણ ટિકિટ આપે કડવા લેવું અને કોઈ પણ જ્ઞાતિ જાતિ સમીકરણને બહાર રાખી કોઈને પણ ટિકિટ આપે છે અમરેવાડી બેઠક એવી બેઠક છે કે જ્યાંથી ભાજપ માટે જીતવું કોઈ પણ રીતે મુશ્કેલ નથી અઘરું પણ નથી તો તેવા સંજોગોની અંદર ત્યાં કેમ આટલો વિલંબ થઈ રહ્યો છે ખુદ માટે પણ ચર્ચાનો વિષય છે કદાચ જે છે જે નામ મોકલ્યા અને ઉપરથી જે નામની વાત છે તે નામ વચ્ચે જે છે નથી થઈ રહ્યો એટલા માટે આ વાર લાગી છે સ્થાનિક જે નામો હતા જે નામો આવ્યા હતા તેમાંથી પસંદગી કરવાની વાત હોય અને બીજી તરફ પ્રદેશના નામો હોય તો પ્રદેશના નામોની પસંદગી આ બે નામોની જે વાત છે તેની અંદર જે અટવાયેલી છે તે કોળવા ગુચવાયેલું છે બાકી કોઈ કારણ નથી કે અમરેવાડી બેઠક લઈને ભાજપે આટલું મંથન કરવું પડે પણ જે રીતે ગઈ વખતે જ્યારે હું તમને યાદ કરું એ સમય કે સાંસદની ચૂંટણી હતી લોકસભાની ચૂંટણી હતી તે સમયે જે વર્તમાન હાલ જે સાંસદ બન્યા છે હશમુખ પટેલ તેઓ પણ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે તેઓ ત્યાં ધારાસભ્ય હતા એની પહેલા કોર્પોરેટર રહી ચૂક્યા છે તો તેમને ત્યાં ટિકિટ આપવામાં આવી હતી તો આ વખતે કડવાની જગ્યાએ લેવું અને ટિકિટ આપી કે પછી કડવા પાટીદારને કારણ કે આ ટર્મ ચાલુ ટર્મ છે તો તે જ ટર્મની અંદર તેમને કડવા પાટીદાર તરીકે પણ ઉમેદવાર રાખવા આ તમામ સમીકરણો પાર્ટી નક્કી નક્કી કરતી હોય છે ને એટલા માટે આ જે વાર થઈ રહી છે તેનું મુખ્ય કારણ આ છે અન્યથા અમરેવાડી બેઠક માટે ભાજપ માટે કોઈ પણ એવી વાત નથી આમ તો અમરેવાડી નહીં પણ તમામ છ બેઠકો કારણ કે પેટા ચૂંટણી છે ને પેટા ચૂંટણી હંમેશા જેની પક્ષની સરકાર હોય તેના તરફેમાં રહેતી હોય છે તેવા સમયમાં કોઈ પણ બેઠક માટે આ કોઈ મુશ્કેલી નથી પણ તમામ સમીકરણો ધ્યાનમાં રાખી અને અંતે નિર્ણય લેવાશે જી 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 બ્રિજેશ આપ અમારી સાથે જોડાયેલા રહો આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું તો મહત્વ